બનાસકાંઠાના સાંસદ પરબતભાઈ પટેલનો એક યુવતી સાથેનો કથિત બીભત્સ વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જ ખળભળાટ મચી જવા પામ્યો છે. જો કે આ મામલે પરબતભાઈ પટેલના પુત્રએ આ એડિટિંગ કરેલા વિડિયો મારફતે તેમને બ્લેકમેલ કરવાનો પ્રયાસ કર્યો હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. બનાસકાંઠાના સાંસદ પરબતભાઈ પટેલનો એક યુવતી સાથેનો બીભત્સ વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જ ભાજપ છાવણી સહિત સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. અઠવાડિયા અગાઉ પરબતભાઈ પટેલના નજીકના સગા અને તેમના જ ગામના મગ્ગાભાઈ પટેલ નામના એક યુવકે આ વિડીયોના સ્ક્રીનશોટ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા, જે બાદ તેના વિડીયો 15 ઓગસ્ટના રોજ સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ચીમકી ઉચ્ચારી હતી. જો કે ચીમકી ઉચ્ચાર્યા બાદ 15 ઓગસ્ટ પહેલાં જ આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો હતો. આ બાબતે ધ્યાને આવતા જ પરબતભાઈ પટેલના પુત્ર શૈલેષભાઈ પટેલે થરાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ કથિત વિડીયો વાયરલ થયા હતા એવા મેસેજ ભાઈ મગાભાઈએ આપ્યા હતા અને એમણે 15 ઓગસ્ટનું જાહેર કરવાનું કીધું હતું. તો ગઈકાલે જે રિલીઝ વિડીયો છે, જે એડિટિંગ કરેલો વિડીયો છે, એ તદ્દન ખોટો વિડીયો છે. એના માટે જ અમે ગઈકાલે ફરિયાદ કરી છે અને એમાં જે હશે આરોપીઓ એમને કડકમાં કડક સજા થવી જોઈએ એવી પોલીસ પાસે વિનંતી છે અને એનું દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈને રહેશે. શૈલેષભાઈ, શું માનો છો, શા માટે આ વિડીયો આવ્યો હોય, આપ શું માનો છો, કેટલી તથ્યતા છે આમાં? એમાં મૂળ અમને મારા ભાદર પટેલ પરબતભાઈ તે 25 વર્ષથી રાજકારણમાં છે, એટલે અમને બદનામ કરવા અને આમાં પૈસાની પણ માંગણી કરવામાં આવેલી હતી. આ ષડયંત્ર છે આપને લાગે? ષડયંત્ર રચેલું. શું માનો છો, આ જે વિડીયો છે તદ્દન ખોટો છે? તદ્દન ખોટો છે. આ કથિત વિડીયો અમને બદનામ કરવા માટે વાયરલ કરવામાં આવ્યો છે. દૂધનું દૂધ અને પાણીનું પાણી પોલીસ તપાસમાં થશે. ત્યારે પરબતભાઈ પટેલનો એક યુવતી સાથેનો એડિટિંગ કરેલો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી. તેઓએ 2016થી કેટલાક લોકો બ્લેકમેલ કરતા હોવાનો ઉલ્લેખ કરાયો છે, જે અંગેની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક તપાસમાં આ વિડીયો ગઈકાલે પીલુડા નામના ગ્રુપમાં ગામના યુવકે વાયરલ કર્યો હતો, જેથી પોલીસે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરવાની ધમકી આપનાર અને વિડીયો વાયરલ કરનારા કનેક્શન અંગે તેમજ સોશિયલ મીડિયાના પુરાવો એકઠા કરવાની દિશામાં તપાસ શરૂ કરી છે. તેઓના પુત્ર શૈલેષભાઈ પરબતભાઈ પટેલ નાવે ગઈકાલે થરાદ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે, જે ગુનાના અનુસંધાને આ કામના આરોપીએ પૂર્વ સુનિયોજિત કાવતરું રચી સોશિયલ મીડિયામાં એડિટિંગ કરેલા વિડીયો વાયરલ કરવામાં આવેલો છે અને આ રીતે ઇપિકો કલમ 389, 387, 385, 500, 501, 505, 1 ગ, 506 બે, 292, 120 બી તથા આઈટી એક્ટ 67 તેમજ 67 એ મુજબનો ગુનો દાખલ થયેલ છે. સર, કેટલા આરોપીઓ છે અને આરોપી આખી જે વિડીયો છે કઈ રીતે બહાર લાવ્યો અને આ જે મુખ્ય આ વિડીયો છે ક્યાંથી બહાર આવ્યો? ગઈકાલે પીલુડા નામના ગ્રુપમાં, સોશિયલ મીડિયા નામના ગ્રુપમાં વિડીયો વાયરલ થયેલ, જે વિડીયો વાયરલ કરનાર મુકેશભાઈ લાખાભાઈ રાજપૂત નાવોએ વિડીયો વાયરલ કરેલ, જેઓને હાલમાં પોલીસ પૂછપરછ કરી અને તેઓનો વિરુદ્ધમાં પૂરતા પુરાવા મળ્યાથી તેમની અટક કરવામાં આવશે. આ કામે અગાઉ મગાભાઈ અર્જનભાઈ પટેલ, જેઓએ 15 ઓગસ્ટે વિડીયો વાયરલ કરવા માટે ચીમકી આપેલ, તેમની બી હાલમાં તપાસ ચાલુ છે. સર, ખાસ કરીને સાંસદશ્રીનો કથિત એવો આરોપ પણ હતો કે આ જે વિડીયો છે તે એડિટેડ છે અને તેમને બદનામ કરવા અને તેમની પાસે રૂપિયા પડાવવા માટેનો વિડીયો વાયરલ કરવામાં આવશે, એવા કોઈ પુરાવાઓ મળ્યા છે કે કેમ? હાલમાં જે એમના પુત્રએ એડિટિંગ કરેલો વિડીયોની અંગેની ફરિયાદ દાખલ કરેલ છે, જેમાં સોશિયલ મીડિયામાં જોતા અને એમને જે પુરાવા રજૂ કરેલ છે તેમાં એમના પાસેથી ખંડણી તેમજ એમને બદનામ કરવા માટેના પ્રાથમિક પુરાવા સોશિયલ મીડિયામાંથી મળેલ છે. સર, ખાસ કરીને કેટલા આજે આરોપીઓ છે, કેટલા સમયથી એમની કનેક્ટેડ હતા અને જે અત્યારની વાત કરવામાં આવે તો તપાસ કઈ દિશામાં થઈ રહી છે? હાલમાં 2 આરોપીઓના નામ આવ્યા છે બહાર, મગાભાઈ અર્જનભાઈ પટેલ તેમજ મુકેશભાઈ લખાભાઈ રાજપૂત, અને તેમનો ટેલિફોન કનેક્શન તેમજ તેમના સોશિયલ મીડિયાના ડેટા ચેક કરી અને આગળ કોણ કોણ આરોપીઓ જે આ વિડીયો વાયરલ કરવામાં સામેલ છે અને કેમની મુખ્ય ભૂમિકા છે તે બાબતે હાલમાં LCB તપાસ કરી રહી છે. સાહેબ, આ કથિત વિડીયો સાંસદશ્રી દ્વારા પણ એને ગણાવવામાં આવેલો છે, શું પોલીસે પ્રાથમિક તપાસમાં વિડીયો ખરેખર સત્ય છે કે કેમ તે બાબતે કોઈ તપાસ કરી? આ બાબતે FSLની મદદ લેવાની ચાલુ છે અને FSLની મદદ મળેથી ખબર પડે છે.
ફરિયાદના આધારે થરાદ નાયબ પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું કે વિડીયો વાયરલ મામલતે ફરિયાદ નોંધાઈ છે અને વધુ તપાસ ચાલુ છે.